आशा राखु छु तमने बधाने एमां समझ पड़ी हशे। आजे फरी वार एक वखत एक प्रयोग करवाना छे चुंबकनी क्षेत्र रेखाओ। जेम के तमे भणी गया थियरी में मैं तमने समझाव छे के चुंबकनी क्षेत्र रेखाओ जे छे एक बंद गाळो रचे छे अने एनी पेटर्न कई रीतनी होय आपणे चोपड़ीमां फोटामां आवेली छे पण आजे आपणे एने लाइव जोवाना छे। तो मैं अहींया आ लोखंडनो भूको छे ए पेपर उपर लीधो छे अने रजियो चुंबक जे छे एने आपणे पेपरनी नीचे मूकीशुं અને એની પેટર્ન કેવી મળે છે એ જોવાનો પ્રયત્ન કરીશું। જો તમે જોઈ શકો છો કે જેમ જેમ ચુંબક આવે તેમ તેમ એની પેટર્ન બદલાતી જાય છે। અહીંયા જોઈ શકો તમે આ બે જગ્યા વધારે લોખંડનો ચુંબક લોખંડનો ભૂકો વધારે છે એનું કારણ છે કે ત્યાં બંને ધ્રુવો છે। ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જ્યાં હશે ત્યાં ચુંબક ક્ષેત્ર રેખા ખૂબ જ પ્રબળ હોય છે એટલા માટે આપણને ત્યાં આવી પેટર્ન જોવા મળે છે। તો અત્યારે લોખંડના ભૂકાની કોઈ જ પેટર્ન નથી, જેવો ચુંબક ઉપર આવશે તમે એટલે એની પેટર્ન જોવા મળશે। જુઓ આ ચુંબકની પેટર્ન, આ ક્ષેત્ર રેખાઓ છે, ગોળ ગોળ દેખાય છે તમને, ચુંબકની ભૂકી એક પેટર્નમાં ગોઠવાય છે। જુઓ તો આપણે જે ભણી ગયા છો એ પ્રમાણે ચુંબકની ક્ષેત્રરેખાઓ એક પેટર્નમાં ગોઠવાય છે અને આ જે છે એ ઉત્તર કે દક્ષિણ ધ્રુવ હશે અને આ બીજો કે દક્ષિણ કે ઉત્તર ધ્રુવ હશે। આ બંને જગ્યાએ પર ચુંબકનું ચુંબકત્વ સૌથી વધારે હોય છે। તો આ રીતે ચુંબકની ક્ષેત્રરેખાઓનો આપણે પ્રયોગ કરી શકીએ અને એની ક્ષેત્રરેખાઓની પેટર્ન આપણે જોઈ શકીએ।